हेलो एंड वेलकम फ्रेंड्स, चलिए आपणे मेटल्स अने नॉन मेटल्स ना बहु डीप में डिफरेंशिएट सीख्या छे। पाछू एक वार रिविजन कर लीए मेटल नॉन मेटल्स में शू डिफरेंशिएट छे, कारण के आ चेप्टर नहीं पण 11 12th में पण आ कंसेप्ट तमारा माटे फंडामेंटल अने स्ट्रॉंग नॉन मेटल्स ने मेटल्स माटे करशे। पछीनो एक चेप्टर पीरियोडिक टेबल छे, एना माटे पण आ कंसेप्ट खूब उपयोगी थशे। तो आपणे मेटल्स नॉन मेटल्स ना लास्ट टाइम जे डिफरेंशिएट सीख्या छे एने रिविजन करिए अने पछी आगळ काम करिए। पहेलो एक डिफरन्स हतो के एनी आउटर मोस्ट में 1 2 3 इलेक्ट्रॉन्स होय छे, ज्यारे नॉन मेटल्स छे एनी आउटर मोस्ट में 4 5 6 7 इलेक्ट्रॉन होय। एने एक्जाम्पल आप्या अने केटला के एक्सेप्शन छे ए बहु याद रखवाना छे मित्रों। एक्सेप्शन थी तमने आखो कॉन्सेप्ट क्लियर थशे। एक्सेप्शन में आप हाइड्रोजन लीधो है, कारण के आउटर मोस्ट में 1 इलेक्ट्रॉन, बट डज नॉट इट इज मेटल, इट इज कॉल नॉन मेटल। है नॉन मेटल में एज एक्सेप्शन है, कारण के 4 5 6 होवा जो बदले हाइड्रोजन पास 1 इलेक्ट्रॉन, बट इज एक्ट एज ए नॉन मेटल। पर याद रखो मित्रों, आ अनस्टेबल कण, अनस्टेबल इलेक्ट्रॉन है, अनस्टेबल था। के बदा साइंटिस्टों ने छेदरा है, जनरली दे आर सॉलिड इन ए नेचर। मोटा भागे मेटल्स बधी सॉलिड ज हो, जो आयन जो, एल्युमिनियम जो, जिंक जो, पण मर्क्यूरी एंड गिलियम बोथ आर लिक्विड इन ए स्टेट। एंड नॉन मेटल्स आर थ्री फॉर्म्स, गैसियस, लिक्विड एंड सॉलिड। ओनली लिक्विड फॉर्म ब्रोमीन इज द लिक्विड फॉर्म ऑफ द मेटल नॉन मेटल्स। लस्टर એટલે મેટલ્સ મોટા ભાગે શાઇની સરફેસ હોય, પોલિશ કરેલી હોય, એનું સરફેસ રિફ્લેક્શન મારે જો જો આપણી આંખ હાંજી નાખે એલ્યુમિનિયમની સરફેસ જુઓ। પણ એમાં એક્સેપ્શન લેવું પડે, આપણી લેડ છે, સાવ ડલ છે, ડલ સરફેસ છે લેડની, અને લેડ બહુ હેરાન કરશે આપણને। હું તમને અમુક નોન મેટલ્સ મેટલ્સમાં એવા કહીશ કે જે આપણને ખરેખર એની પર ફોકસ કરવું પડશે, એ આપણને છેતરી જશે। એની પ્રોપર્ટી મેટલ નોન મેટલમાં બધી જ ચેક કરવી પડશે। એવી જ રીતે આયા નોન મેટલ્સ મોટા ભાગે ડલ હોય, પણ એમાંની નોન મેટલ્સ આયોડિન અને કાર્બનનું એક એલોટ્રોપ્સ જેને કહેવાય ડાયમંડ, એ પણ તમે જુઓ ડાયમંડ કેટલો ચળકતો પદાર્થ, શાઇનિંગવાળો છે, છે નોન મેટલ્સ। અને એવું જ ગ્રેફાઇટ, એ પણ કાર્બનનું જ એલોટ્રોપ્સ છે, કાર્બનનું જ ક્રિસ્ટલ છે। તો આવા ત્રણ, આમ જોઈએ તો કાર્બન જ કહી શકાય આપણે, એ ડલ નથી પણ શાઇની સરફેસ આપે છે। મોટા ભાગે મેટલ હાર્ડ હોય, સખત હોય, મજબૂત હોય, સ્ટ્રોંગ હોય, કારણ કે તેની વચ્ચે સ્ટ્રોંગ બોન્ડ છે બિટવીન ધેમ, એટ્રેક્શન ફોર્સ બિટવીન ધ ટુ એટોમ્સ ઇઝ વેરી વેરી સ્ટ્રોંગ, નિયરી છે અને સ્ટ્રોંગ છે, એટલે ડેન્સિટી વધારે છે એની। પણ એમાં મર્ક્યુરી, સોડિયમ, પોટેશિયમ અને ગેલિયમ આટલી નોન મેટલ્સ છે, હાર્ડ નથી। જો આમ થઈ તે ગેલિયમ અને મર્ક્યુરી તો પાછા લિક્વિડ સ્ટેટમાં છે, એટલે એને હાર્ડ તો મૂકી જ ન શકાય, બરાબર ને? અને સોડિયમ પોટેશિયમ તો વેરી સોફ્ટ મેટલ છે, સાવ સોફ્ટ મેટલ છે, ચપ્પુ વડે કાપીએ ને તો કાપી શકાય છે, સમજાય છે? બોલો પનીર કેવું છે, એની જેમ સોફ્ટ મેટલ છે સર। અને નોન મેટલ્સ હારે સોફ્ટ ઇન નેચર, પણ ડાયમંડ એક નોન મેટલ્સ, એલોટ્રોપ્સ ઓફ ડાયમંડ છે, એ વેરી વેરી હાર્ડ છે, હાર્ડેસ્ટ કહીએ તો પણ ચાલે એવી નોન મેટલ છે, જેનેથી આપણે ડ્રિલિંગ કરવાનું કામ, જમીન ખોદીએ, ખડક ખોદીએ, પથ્થર કરતાં પણ કડક છે। એની હાર્ડનેસ 10.2 જેટલી આપણે સૌથી વધારે હાર્ડેસ્ટ સબસ્ટન્સમાં આપણે એને લઈએ છીએ। મેલ્ટિંગ પોઈન્ટ ને બોઇલિંગ પોઈન્ટ આના હાર્ડ જ હોય, સ્થિતિ બહુ હાઈ હશે, કેમ? કારણ કે એની બિટવીન ધ ટુ એટમ્સ બોન્ડ વેરી 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 સ્ટ્રોંગ છે, સ્ટ્રોંગ છે, એટલે આપણે એ બોન્ડને બ્રેક કરવા વધુ એનર્જી આપવી પડે, એટલે એના બોઇલિંગ અને મેલ્ટિંગ પોઈન્ટ ઇઝ વેરી હાઈ। પણ એક્સેપ્શનમાં મર્ક્યુરી પોતે તે લિક્વિડ સ્ટેટમાં છે, એટલે એના મેલ્ટિંગ બોઇલિંગ પોઈન્ટ હાઈ ન હોય, ત્યારે નોન મેટલ્સના મેલ્ટિંગ બોઇલિંગ પોઈન્ટ લો હશે, પણ એમાં એક્સેપ્શન છે। સિલિકોન, કાર્બન ને બોરોન ઇઝ અ વેરી વેરી લો મેલ્ટિંગ પોઈન્ટ ડેન્સિટી, મતલબ શું થાય કે એના એટોમ્સ જે છે એની ક્લોઝ કેટલા, જેટલા ક્લોઝ હોય એટલી ડેન્સિટી વધારે હોય। તો મેં કીધું છે મેટલ્સના એટોમ્સ છે વેરી વેરી ક્લોઝ હોય, નિયર અબાઉટ હોય। તમે 9th સ્ટેન્ડર્ડમાં એક ચેપ્ટર શીખ્યા છો, સોલિડ, લિક્વિડ અને ગેસ, ગેસિયસના એકદમ દૂર હોય, લિક્વિડના થોડા દૂર હોય ને સોલિડના એકદમ નજીક હોય, એટલે આ તો મોટા ભાગે સોલિડ છે, એટલે આના ક્લોઝેસ્ટ હોય એટમ્સ, એટલે એની ડેન્સિટી પણ હાઈ હોય, એટલે એક્સેપ્શનમાં પણ સોડિયમ પોટેશિયમ વેરી સોફ્ટ છે, કટ વિથ ટેકનિક, અને આને ડેન્સિટી વેરી લો છે, એક્સેપ્શનમાં ડાયમંડ। બીજું આપણે ડક્ટિલિટી જોઈતી કે કેન બી
કન્વર્ટેડ ઇન ટુ ધ વાયર્સ, એને કહેવાય ડક્ટિલિટી. એમાં એક ગોલ્ડનો વાયર, 1 ગ્રામ ગોલ્ડ લઈએ તો આપણે 2 કિલોમીટરનો લોંગ વાયર બનાવી શકીએ. આ મેટલની બહુ ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી છે. જ્યારે નોન મેટલ તો આમ થઈ તે એની ડક્ટિલિટી એટલી બધી ઓછી હોય, એનાથી વાયર જ ન બને, ક્રિસ્ટલ ફોર્મમાં હોય. પણ એક કાર્બન છે, જો કાર્બનના એલોટ્રોપ્સ બહુ હેરાન કરે છે આપણને, એ એક્સેપ્શનમાં લઈએ જ છીએ મોટાભાગે. ડાયમંડ છે, ગ્રેફાઇટ છે, તો પણ કાર્બનનો ફાઈબર બને છે. ફાઈબર એટલે નાનો વાયર, ચિપ્સ જેવો, બહુ નાનો વાયર, ઝીણો વાયર બને છે. અને જે આપણા ઘણા બધા કામમાં આપણે એને લઈએ છીએ. ટંગસ્ટનનો વાયર છે, એ ઇનવિઝિબલ છે. અને કોપરનો વાયર આપણે ઘરે વાપરીએ છીએ. એટલે આ મેટલની બહુ ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી ડક્ટિલિટી છે. એવી જ મેટલની બહુ સેકન્ડ નંબરની સ્ટ્રોંગ પ્રોપર્ટી છે મેલાયબિલિટી. એનો મતલબ એવો થાય, કેન બી બીટન ઇન એ થીન શીટ, નાની શીટો બનાવી શકાય આ મેટલની. એને કહેવાય મિલાયબિલિટી. આમાં મિલાયબિલિટી હોય જ નહીં, એની શીટ જ ન બને કોઈ દિવસ. કાર્બનની શીટી નથી બનતી આમાં, એક્સેપ્શન લેશું જ નહીં આમાં. આ તો બહુ બિગ ડિફરન્સ છે બિટવીન ધેમ, મેટલ્સ નોન મેટલ્સમાં. ઓલ શીટ્સ એટલે કે ફોઇલ બનાવે, જુઓ તમે એલ્યુમિનિયમની ફોઇલ બને છે. આપણે જે ફૂડ બહારથી લાવીએ છીએ પેકિંગમાં, તો ત્યાં ફરતી એક સફેદ કલરનો ચમકતો કાગળ વીંટાયેલો એલ્યુમિનિયમ ફોઇલ છે. તો એક્સેપ્શનમાં સોડિયમ, પોટેશિયમ છે, મર્ક્યુરી, ઝીંક, આની કોઈ દી ફોઇલ કે શીટ ન બને. કારણ કે એમ થયું તે મર્ક્યુરી અને ગેલિયમ તો પાછા લિક્વિડ સ્ટેટમાં છે, ઝીંકની ન બને. જો એક નવું મેટલ આવ્યું છે. તો ઝીંક શું છે? એકદમ બ્રિટલ છે, તૂટી જાય એવું બરડ છે, સહેજ વાળીએ ને ત્યાં બટકી જાય આ એવું છે. સોડિયમ પોટેશિયમ તો એટલા બધા સોફ્ટ છે કે એની શીટ બનાવી જ ન શકાય. બ્રિટલનેસ એની, એટલે કે આને એપ્લાઇંગ ફોર્સ કરીએ તો તૂટી જાય, પણ આ બ્રિટલ લેસ છે. મેટલ્સ બધી બ્રિટલ લેસ હોય, તૂટે નહીં. પણ એમાં એક એક્સેપ્શન છે, ઝીંક હાવ બ્રિટલ છે. જ્યારે નોન મેટલ્સ તો બધી જ બધી તૂટી જાય એવી હોય. નો, નોન મેટલ્સ આર બ્રિટલ ઇન નેચર. પણ ગ્રેફાઇટ હાવ જુઓ તમે, કાર્બનનું એલોટ્રોપ્સ ઓલા પેન્સિલની અણીમાં વાપરીએ તરત તૂટી જાય. પણ એમાં એક્સેપ્શનમાં ગેસિયસને ક્યાં તોડવા જવા? આ બધા નોન મેટલ ગેસ છે, એને કાંઈ થોડા બ્રેક કરીએ, ફોર્સ લગાડીએ, બ્રેક થઈ જાય. ક્લોરિન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન. પછી એની કન્ડક્શન એન્ડ હીટ ઇલેક્ટ્રિસિટી ફાસ્ટ હોય, ગુડ કન્ડક્ટર ઓફ હીટ છે. બીકોઝ હીટ, હીટ હેઝ અ ફ્રી ઇલેક્ટ્રોન્સ ઇન આઉટર મોસ્ટ ઓર્બિટ. જેટલા ફ્રી ઇલેક્ટ્રોન વધારે હોય ને મિત્રો, આટલી કન્ડક્ટિવિટી એની વધારે હોય. તમે ઇલેક્ટ્રિસિટીનું એક ચેપ્ટર શીખ્યા છો, એમાં ચાર્જ કન્ડક્ટ થાય છે. તો એ કન્ડક્શન થાય છે શું કામ? કારણ કે ફ્રી ઇલેક્ટ્રોન છે એની પાસે. જેટલા પાસે ફ્રી ઇલેક્ટ્રોન વધારે હશે, એટલી એની કન્ડક્શન હીટ અને ઇલેક્ટ્રિસિટીની હાઈ હશે. પણ એક્સેપ્શનમાં ટંગસ્ટન એવો વાયર છે કે જેની ઇલેક્ટ્રિસિટી એ શું કરે છે, આપણે બલ્બમાં વાપરીએ છીએ. કારણ કે એની પાસે જેવી ઇલેક્ટ્રિક એનર્જી મળે ને, એટલે એ બધી હીટ એનર્જીમાં કન્વર્ટ, લાઇટ એનર્જીમાં કન્વર્ટ કરી નાખે. એટલા માટે તેની કન્ડક્ટિવિટી ખૂબ ઓછી છે. જ્યારે આમાં બેડ કન્ડક્ટર ઓફ હીટ એન્ડ ઇલેક્ટ્રિસિટી છે. પણ એમાં એક્સેપ્શનમાં કાર્બન ફાઇબર્સ વેરી ગુડ કન્ડક્ટર ઓફ હીટ. આ કાર્બનના એલોટ્રોપ્સ હેરાન કરે. અને બીજો એક કાર્બનનો એલોટ્રોપ્સ છે ગ્રેફાઇટ. એલોટ્રોપ્સ એટલે શું? સેમ એલિમેન્ટ વિચ હેઝ ધ ડિફરન્ટ ફિઝિકલ પ્રોપર્ટી પણ સેમ કેમિકલ પ્રોપર્ટી. કાર્બનના 3 એલોટ્રોપ્સ તો ઘણા છે, ગ્રેફાઇટ છે, ડાયમંડ છે, ફ્લોરિન છે, એન્થ્રેસિન, કેટલા બધા એલોટ્રોપ્સ છે. એના ગ્રેફાઇટ ગુડ કન્ડક્ટર છે, એટલે જ આપણે ગ્રેફાઇટનો યુઝ ઇલેક્ટ્રોડમાં કરીએ છીએ. અને ડાયમંડ બેડ કન્ડક્ટર છે. પછી આપણે જોયું હતું કે એની પાસે ઇલેક્ટ્રોપોઝિટિવ છે, બીકોઝ ઇટ હેઝ અ ઇન આઉટર મોસ્ટ ઓર્બિટ 1, 2, 3 ઇલેક્ટ્રોન. ફ્લિપ 1, 2, or 3 ઇલેક્ટ્રોન, ધેન ઇટ ગેટ્સ એ આઉટર મોસ્ટ ઓર્બિટ ફૂલફિલ વિથ ધ ઇલેક્ટ્રોન. એની આઉટર મોસ્ટ ઓર્બિટ ફૂલફિલ થઈ જવી જોઈએ, એવો એનો કોઈ પણ એલિમેન્ટનો નેચર. એલિમેન્ટ જો કાં તો એ 1 ફ્લિપ કરશે, તો ફ્લિપ કરવું ઇઝી પડશે. એટલે જો આમાંથી સ્કીપ કરે 1 ઇલેક્ટ્રોન, એન્ડ ધેન ઇટ્સ અ પોઝિટિવ કેટાયન. કેલ્શિયમ ઓલ્સો 2 ઇલેક્ટ્રોન ફ્લિપ, ધેન આઉટર મોસ્ટ ઓર્બિટ ઇઝ ફુલફિલ વિથ ધ ઇલેક્ટ્રોન. લાઇક ધેટ વે આર્ગોન, ધેર ફોર 2 ઇલેક્ટ્રોન ફ્લિપ, કેલ્શિયમ પ્લસ 2 આયન. સેમ વે નોન મેટલ્સ આર એન આયન, ઇલેક્ટ્રોન નેગેટિવ, મીન્સ 2 ઇલેક્ટ્રોન ગેઇન, ધેન ઓ નેગેટિવ, હિયર 1 ઇલેક્ટ્રોન ગેઇન, સીએલ નેગેટિવ. ધેર ફોર ઇલેક્ટ્રોન એસ્કેપ્ટર છે, આ ઇલેક્ટ્રોન ડોનર છે. એટોમિસિટી મતલબ છે કે તેના એટમ જે છે એ કેવી રીતે કમ્બાઈન કરીને, મોનોએટોમિક છે, ડાયએટોમિક છે, ટ્રાયએટોમિક શું છે. પણ નોન મેટલ્સ છે બધી જ મોટા ભાગે ડાયએટોમિક, ટ્રાયએટોમિક ને ટેટ્રાએટોમિક હોય. પણ એમાં એક્સેપ્શનમાં હાઇડ્રોજન મોનોએટોમિક છે અને મેટલ્સ બધી મોનોએટોમિક હોય, એની પાસે એક જ એટમ્સ કમ્બાઈન થયેલો હોય.
એના ઓક્સાઇડ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ બહુ ઘણી બધી વાર પૂછાય છે, આપણે બધા ચેપ્ટર કેમિસ્ટ્રીમાં આનો યુઝ કરીએ છીએ કે નોન મેટલ, મેટલના ઓક્સાઇડ જુઓ તમે, એની સાથે વોટર રિએક્શન કરશે ને, એટલે મેટલના ઓક્સાઇડ વોટર સાથે રિએક્ટ કરી અને બેઝ બનાવશે. એટલે એમ કહીશું મેટાલિક ઓક્સાઇડ જનરલી આર બેઝિક ઇન જનરલી આવશે, પણ સમ મેટાલિક ઓક્સાઇડ, સમ મેટાલિક ઓક્સાઇડ, મેગ્નીઝ ઓક્સાઇડ એન્ડ ક્રોમિયમ ઓક્સાઇડ આર એસિડિક ઇન નેચર. એક્સેપ્શન બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, આ બહારથી લેવાયેલા છે, એક્સેપ્શન એક પણ બુકમાં નથી મિત્રો. અને મેટાલિક ઓક્સાઇડમાં એક એમ્ફોટેરિક પણ હોય, અમુક મેટાલિક ઓક્સાઇડ એવા છે એસિડિક અને બેઝિક બંને પ્રોપર્ટી છે એની પાસે, જેમ કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ, ઝીંક ઓક્સાઇડ ને લેડ ઓક્સાઇડ. આ ઝીંક અને લેડ તો પાછા આવશે ગમે ત્યાં, લે એક એલ્યુમિનિયમ નવું આવ્યું છે આમાં ઉમેરાઈ ગયું છે, એલ્યુમિનિયમ બીજે ક્યાંય એક્સેપ્શનમાં નથી જુઓ મિત્રો, નેચરના ઓક્સાઇડમાં જ છે ખાલી. એવી જ રીતે અહીંયા જુઓ તમે કે નોન મેટલના ઓક્સાઇડ ચેક કરો તમે, નોન મેટલના ઓક્સાઇડથી વોટર વોટર સાથે કમ્બાઈન થાય અને એસિડ બનાવે, એટલે એમ કહીશું કે એસિડિક ઇન નેચર. જ્યારે આ બધા બેઝિક ઇન જનરલી બેઝિક, પણ એમાં એક્સેપ્શન છે કે સમ નોન મેટલિક ઓક્સાઇડ્સ આર ન્યુટ્રલ ઇન નેચર, નો એસિડ, નો રિએક્શન વિથ વોટર, મીન્સ વોટર રિએક્ટ વિથ ધેમ, નો એની એસિડિક ઓર બેઝિક, હિયર બોથ આર ધેર ફોર એમ્ફોટેરિક. એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી આપણા માટે થઈ જાય. હવે આપણે એક સેકન્ડ નવો ટોપિક જોવો છે કે વોટ હેપન્સ વેન મેટલ રિએક્ટ્સ વિથ ધ વોટર. માનો કે મેટલ વોટર સાથે રિએક્ટ કરીને શું બનાવે છે, એ આપણે ટોપિક નવો કન્સેપ્ટ શીખવો છે. ચાલો જોઈએ આપણે મેટલ બધી રિએક્ટ્સ કરી અને શું બનાવે છે, ચાલો જોઈએ આપણે. તો બધી જ મેટલને ચેક કરીએ, પણ એ પહેલાં પાછી એક ઓલી રિએક્ટિવિટી સિરીઝ આપણી સાથે હતી, એ જ રિએક્ટિવિટી સિરીઝના કન્સેપ્ટથી કેટલા બધા કામ કરવાનું છે. એક એક ચેપ્ટરમાં હું રિએક્ટિવિટી સિરીઝને યાદ કરાવીશ તમને, બધાને યાદ રહી ગઈ હશે, પણ ફરીથી વન્સ અગેઇન રિએક્ટિવિટી સિરીઝ કેમ યાદ રાખીએ છીએ મિત્રો, યાદ કરીએ. કેદારનાથ કા માલી, આલુ જરા ફીકા પકાતા હૈ, હાઈકોર્ટ હૈ આપકા, આવું આપણે યાદ કરીએ છીએ મિત્રો, ખબર છે ને. જો કેવી રીતે યાદ કરીએ છીએ, ફરીથી હું કહું છું તમને, કેદારનાથ કા માલી આલુ જરા ફીકા પકાતા હે. અહીંથી પાછી રિએક્ટિવિટી સિરીઝ બદલાઈ જાય. આ બધા રિએક્ટ મોસ્ટ રિએક્ટિવ પાર્ટ છે. હવે બીજું અહીંથી લઈ હાઈકોર્ટ, હાઈકોર્ટમાં અહીંયા લઈ લીધો છે કોમન, હાઈકોર્ટ હે આપ કા, એટલે અહીંયા એજી એયુ અને પીટે. આ સિરીઝ તમારે કમ્પલસરી યાદ રાખવાની છે, કેટલી બધી વખત આપણે આનો યુઝ કરશું. તો હવે શું કહે છે આ સિરીઝમાં જરાક જોઈએ, વોટ હેપન્સ વેન મેટલ રિએક્ટ વિથ વોટર. મેટલ છે આ વોટર સાથે રિએક્ટ કરે તો બધી જ રિએક્ટિવિટી સિરીઝમાં, જેમ એની રિએક્ટિવિટી પર આધાર રાખે. જો સૌથી મોસ્ટ રિએક્ટિવ પાર્ટ કયો છે, અહીંયા પોટેશિયમ છે, એકચ્યુઅલમાં લિથિયમ હોય, પણ આપણે જે અત્યારે ટેન્થની બુકમાં આપ્યું છે એનસીઆરટી બુક એ પ્રમાણે જઈએ છીએ. તો આ પોટેશિયમ અને સોડિયમ કેવી રીતે રિએક્ટ કરે છે, જુદો બિહેવિયર છે એનો. અને નીચેની કેટલીક મેટલો છે, ધારો કે આ હાઇડ્રોજન નીચેની બિલો મેટલ છે, આ બધી જ મેટલ્સો, આ બધી જ મેટલ્સો ડુ નોટ રિએક્ટ વિથ વોટર, ડુ નોટ રિએક્ટ વિથ વોટર, તરત યાદ રહી જશે મિત્રો. ચાલો આ તો કંઈ રિએક્ટ રિએક્ટિવિટી સિરીઝમાં કામ કરતો નથી, પણ આ પોટેશિયમ ને સોડિયમ શું કામ કરે, જરાક એની વિશે આપણે ચર્ચા કરીએ. ચાલો, આ છે બંને મેટલ્સ એવી છે કે જે વોટર સાથે રિએક્ટ કરે, પણ કેવું વોટર હોવું જોઈએ, કોલ્ડ વોટર. અને જેવું કોલ્ડ વોટર સાથે રિએક્ટ કરે બંને, એટલે સીધા જ બંને હાઇડ્રોક્સાઇડ બનાવશે. એટલે તમને ખબર છે હાઇડ્રોક્સાઇડ બેઝિક ઇન નેચર છે, અને આ રિએક્શન વેરી ફાસ્ટ છે, વાયોલન્ટ રિએક્શન છે, આગ ઉત્પન્ન થાય એવું રિએક્શન છે. કેવું એમ કહે છે, જો ધારો કે આ એક પાત્રની અંદર પાણી લીધું છે આપણે કેટલું બધું, અને એની અંદર સોડિયમ કે પોટેશિયમની મેટલ છે. જ્યારે હું આની સાથે રિએક્ટ કરાવીશ સોડિયમ પોટેશિયમની મેટલ, એટલે આમાંથી ડાયહાઇડ્રોજન લિબરેટ થશે, આમાંથી ડાયહાઇડ્રોજન લિબરેટ થશે. પણ આ ડાયહાઇડ્રોજન જે લિબરેટ થશે એ પાછો સોડિયમ, કારણ કે આમાં તો આગ લાગી અને સાથે ઓક્સિજન સાથે રિએક્ટ કરે, એટલે આ તો પાછો કમ્બસ્ટેબલ ગેસ છે, એટલે ઓક્સિજન સાથે રિએક્ટ કરી અને ફાયર કરે, ફાયર ઉત્પન્ન કરે એટલે આગ ઉત્પન્ન કરે. અને જેવો આગ ઉત્પન્ન કરે એટલે બાજુમાં જે અહીંયા સોડિયમ ફ્લોટ થતો હોય, જો અહીંયા બાજુમાં સોડિયમ છે આપણી પાસે, કારણ કે સોડિયમ હાઇડ્રોજન સાથે
એટુઓ સાથે રિએક્ટ ડાયડ્રોજન બનાવ્યો છું, ડાયડ્રોજન બને અને પછી ફાયર એક્ઝિસ્ટ, ફાયર એક્ઝિસ્ટ જેવી થાય એટલે ફાયર આને સાથે સોડિયમ સાથે પાછી રિએક્ટ થાય એટલે પાછું સોડિયમ કે પોટેશિયમ જે છે એ ફાયર કેચ કરે, કેચ ધ ફાયર. એટલે આપણે એમ કહી શકીએ જેવી ફાયર કેચ કરે એટલે આ એટલી બધી આગ ઉત્પન્ન કરે તેવી પ્રક્રિયા છે. એટલે આપણે એવું પણ રીઝન દઈએ છીએ કે સોડિયમ કેપ્ડ ઇન કેરોસીન, આપણે સોડિયમને કેરોસીનમાં રાખવું જોઈએ, પાણીની અંદર રાખીએ તો આગ કેચ કરે, ફાયર કેચ કરે. પહેલાં તો હાઇડ્રોજનના બબલ્સ ઉત્પન્ન થાય, આમ બબલ્સ ઉત્પન્ન થાય ને હાઇડ્રોજનના એટલે તરત ઓક્સિજન સાથે રિએક્ટ કરે, ઓક્સિજન સાથે રિએક્ટ કરીને ફાયર આવે અને જેવું ફાયર આવે ફાયર થાય એટલે સીધી આજુબાજુ જે સોડિયમ પોટેશિયમની મેટલ છે ફ્લોટ થતી હોય એની પર, એ સોડિયમ પોટેશિયમની મેટલ જે ફ્લોટ થાય એની સાથે ફાયર કેચ કરે અને ફાયર કેચ કરે એટલે આ રિએક્શન છે એ એન્ડોથર્મિક નહીં પણ એક્ઝોથર્મિક રિએક્શન છે. અને વેસલ જે છે એ ખૂબ ગરમ થાય, હીટ પ્રોડ્યુસ થાય. જેવી હીટ પ્રોડ્યુસ થાય એટલે આ રિએક્શનમાં ખૂબ ધ્યાન રાખવું પડે મિત્રો, ફાયર કેચ થાય સીધી આગ લાગે, કારણ કે એમ થાય રિએક્ટિવ છે ને પણ કોલ્ડ વોટર સાથે રિએક્ટ કરે, યાદ રાખજો. હું એ રીઝન લખું છું, જુઓ મિત્રો કે સોડિયમ એન્ડ પોટેશિયમ મોસ્ટ રિએક્ટિવ મેટલ, ઇટ્સ અ રિએક્ટ વિથ વાયોલેન્ટ એટલે બહુ તીવ્ર હોય કોલ્ડ વોટર સાથે કરી કે ઓએચ એન્ડ ડાયડ્રોજન ગેસ લિબરેટ, ધીસ ડાયડ્રોજન ગેસ બબલ્સ with react with oxygen then fire is exist, it is heat also produce therefore it is called exothermic reaction. જ્યારે પોટેશિયમ સાથે રિએક્ટ કરે ત્યારે પર્પલ કલરની ફાયર આવે, ફ્લેમ આવે અને જ્યારે સોડિયમ સાથે રિએક્ટ કરે ત્યારે ગોલ્ડન ફ્લેમ આવે. આ બંને રિએક્ટિવિટીમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે, મજાની વાતો કરવાની છે, આપણે ટેક્સ્ટ બુકથી થોડું એડવાન્સ જઈએ છીએ, પ્રેક્ટિકલ સાથે કામ કરવું છે અને રિએક્ટિવિટીનો બેઝિક કન્સેપ્ટ શું છે એ બરાબર સમજવાનો છે. ચાલો એની પછી કોણ આવ્યું છે, કેલ્શિયમ, કેલ્શિયમની રિએક્શન જોઈએ. ચાલો એ જ કામ કરશે કેલ્શિયમ પણ, યસ કેલ્શિયમનું કામ જ એ છે. શું કામ છે કેલ્શિયમનું, તો કે કેલ્શિયમ પણ પોતે, ચાલો કેલ્શિયમની રિએક્શન જોઈએ. કેલ્શિયમ રિએક્ટ વિથ કોલ્ડ વોટર, યસ ઓલ્સો ધીસ રિએક્ટ ઓલ્સો કોલ્ડ વોટર, આઈ કોલ્ડ વોટર સાથે કામ કરશે, આઈ કોલ્ડ વોટર સાથે કામ કરશે, યસ. નો ફાયર, નો વાયોલેન્ટ રિએક્શન અકર્સ. પ્રેક્ટિકલમાં જોયું તો કોઈ વાયોલેન્ટ કે તીવ્ર ઉગ્ર રિએક્શન થતી નથી અને ફાયર પણ નથી થતું. શું કામ, કેલ્શિયમ રિએક્ટ વિથ ધ વોટર દેન કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ફોર્મ, ડાયડ્રોજન ગેસ ઓલ્સો લિબરેટ, ડાયડ્રોજન થાય એટલે એના બબલ્સ હોય, બબલ્સ હોય એટલે સીધી જ વાત છે મિત્રો, બબલ્સ જેવા ઉત્પન્ન થશે એટલે વિથ નો મોર હીટ ઇઝ પ્રોડ્યુસ, બહુ હીટ પ્રોડ્યુસ થશે નહીં એટલે મિલ્કી સોલ્યુશન બની જશે અને મિલ્કી સોલ્યુશન બનતા આપણને ખબર પડશે કે હાઇડ્રોક્સાઇડ ઉત્પન્ન થયો છે. કેલ્શિયમ સિંક્સ ઇન એ કોલ્ડ વોટર, અંદર ડૂબી જશે મિત્રો, સિંક્સ ઇન એ કોલ્ડ વોટર અને આખું રિએક્શન છે અહીંયા ફાયર કેચ થવાનું નથી એટલે આ એક્ઝોથર્મિક રિએક્શનમાં આપણે મૂકશું નહીં મિત્રો. આની વાતે પૂરી થઈ ગઈ, આઈ કોલ્ડ સાથે રિએક્ટ કરશે. હું ઘણી વાર મેગ્નેશિયમને એક બાજુ મૂકું છું અને પછી હવે ચર્ચા કરું છું પાછળના બધા જ રહેલા કોણ કોણ, ખાસ કરીને પીબી પછીના તો બધા જ આપણી પાસે પૂરા થઈ ગયેલા છે, આ કાંઈ રિએક્શન આપતા નથી મિત્રો, નો રિએક્શન, કોઈ જ જાતની રિએક્શન નથી આની પાસે. હવે રહ્યા કોણ, એલ્યુમિનિયમ, ઝીંક અને એફી, ચાલો એની રિએક્શનો જોઈએ. તો આ બધા જ રિએક્શનો હોટ વોટર સાથે રિએક્ટ કરે છે, જુઓ લેસ રિએક્ટિવ મેટલો છે બધી જ, બધી જ રિએક્ટિવિટી સિરીઝમાં આપણે એટલે આને સ્ટીમ સાથે રિએક્ટ કરાવવાનું છે. ફરીથી કહું છું આ ત્રણ જે છે એ કેવા છે મિત્રો, કોલ્ડ વોટર સાથે કરે છે અને કોલ્ડ વોટર સાથે જેટલા રિએક્ટ કરશે એટલા બધા હાઇડ્રોક્સાઇડ બનાવશે અને સ્ટીમ વોટર સાથે જેટલા કરશે એ બધા ઓક્સાઇડ બનાવશે. અને આ હવે બચ્યું કયું, વોટરનું કયું સ્વરૂપ બચ્યું મિત્રો, કયું બચ્યું, કોલ્ડ, સ્ટીમ અને હવે લિક્વિડ, લિક્વિડ નહીં હોટ વોટર સાથે આ રિએક્ટ કરશે. ફરીથી નાનો એવો કન્સેપ્ટ છે મિત્રો, બહુ અઘરું નથી. હવે હું આને લઈ લઉં, કોણ, એફી, ઝેડએન અને એલ્યુમિનિયમ, આ કોની સાથે રિએક્ટ કરે છે મિત્રો, સ્ટ્રીમ, સ્ટીમ સાથે રિએક્ટ કરે છે. એટલે અહીંયા હું તમને જો દેખાડું છું કે ધીસ આર રિએક્ટ એલ્યુમિનિયમ, ઝીંક એન્ડ એફી, એલ્યુમિનિયમ, આ એલ્યુમિનિયમ, ઝીંક, એલ્યુમિનિયમ, ઝીંક એન્ડ એફી, લેસ રિએક્ટિવ મેટલ રાધર દેન એ પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ. એલ્યુમિનિયમ રિએક્ટ વિથ ધ સ્ટીમ ઓફ વોટર, સ્ટીમ છે હો મિત્રો, એટલે હું ગેસિયસ ફોર્મ લખી જુઓ અને દેન ઓક્સાઇડ વિલ બી ફોર્મ, ડાયડ્રોજન ઓલ્સો લિબરેટ, યસ લિબરેટ,
પાછું ઝીંક સાથે રિએક્ટ કરે વોટર સાથે, પણ એ કેવી છે ગેસિયસ ફોર્મમાં ઝીંક ઓક્સાઇડ બને. જ્યારે ગેસિયસ ફોર્મ હશે ને મિત્રો એટલે ઓક્સાઇડ બનશે અને હાઇડ્રોજન લિબરેટ. પણ આ એક બે મજાની વાત છે, જો એ હોટ વોટર સાથે રિએક્ટ કરે ને તો યલો ફ્લેમ બનાવે ને વ્હાઇટ, જો કોલ્ડ હોય ને ત્યારે એ વ્હાઇટ ફ્લેમ આપે. એટલે કલર ચેન્જીસ બહુ ઇમ્પોર્ટન્ટ છે આ જ્યારે રિએક્શન થતી હોય ને મિત્રો. અને જો ઝીંક છે એ હોટ હોય, ગરમ કરેલો ઝીંક હોય તો યલો આપે અને કોલ્ડ ઝીંક હોય તો વ્હાઇટ કલરની ફ્લેમ, કલર ચેન્જીસ થાય. જો કલર ચેન્જીસ એ કેમિકલ રિએક્શનનું બહુ ઇમ્પોર્ટન્ટ ને ફંડામેન્ટલ ચેન્જીસ છે, પ્રોપર્ટી છે એની. ત્રીજું, એફી સાથે રિએક્ટ કરીને ઓક્સાઇડ બનાવે અને ડાયડ્રોજન લિબરેટ કરે. આ મેં બેલેન્સિંગમાં બાકી રાખ્યું છે, તમે બેલેન્સ કરતાં શીખજો હો મિત્રો, એ બેલેન્સ તમારે કરવાનું છે બધી જ જગ્યાએ હો. તો કઈ ત્રણ રિએક્ટ? એલ્યુમિનિયમ ઝીંક ફેરિક આવી ગયું, સ્ટીમ સાથે રિએક્ટ કરશે અને ઓક્સાઇડ બનાવશે. જ્યારે પોટેશિયમ સોડિયમ કેલ્શિયમ કોલ્ડ સાથે રિએક્ટ કરી અને હાઇડ્રોક્સાઇડ બનાવશે. બરાબર યાદ રાખજો મિત્રો. હવે છેલ્લી એક મેટલ રહી ગઈ, મેગ્નેશિયમ. તો મેગ્નેશિયમ, સીધી વાત છે કે મેગ્નેશિયમનું રિએક્શન કેવું હશે મિત્રો, ચાલો જોઈએ. મેગ્નેશિયમનું રિએક્શન જો એ કોલ્ડ વોટર સાથે રિએક્ટ કરે, ન કરે સ્ટીમ સાથે, ન કરે પણ કોની સાથે કરે, ફક્ત હોટ વોટર સાથે રિએક્શન કરે, મેગ્નેશિયમ પ્લસ હોટ વોટર અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે, હાઇડ્રોજન લિબરેટ થાય અને મેગ્નેશિયમ ફ્લોટ થાય. ફ્લોટ એટલે તરે, ઉપર તરે, પણ આ ફાયર એક્ઝિસ્ટ ન થાય, નો એક્ઝોથર્મિક રિએક્શન અકર હિયર. પણ એક બુક એવી છે કે જેમાં આપણે મેગ્નેશિયમ વોટર સાથે રિએક્ટ કરીને ઓક્સાઇડ બનાવે છે. યસ, બનાવે છે. આ તમે વિકિપીડિયામાં સર્ચ કરશો ને તો મેગ્નેશિયમ ઓક્સાઇડ સાથે રિએક્ટ કરી, ઓક્સાઇડ એટલે સ્ટીમ સાથે રિએક્ટ કરી અને ઓક્સાઇડ બનાવી હાઇડ્રોજન ગેસ લિબરેટ કરશે. આવું વિકિપીડિયામાં આપ્યું છે, પણ એનસીઆરટી બુક અને જનરલ રિસર્ચ એવું કહે છે કે મેગ્નેશિયમ રિએક્ટ વિથ મોસ્ટલી 99.99% હોટ વોટર સાથે રિએક્ટ કરી અને હાઇડ્રોક્સાઇડ બનાવશે. બરાબર, આ ધ્યાન રાખવા જેવી બહુ ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે, એટલે જ મેં એને છેલ્લે રાખી છે. પણ વિકિપીડિયામાં આપણને સ્ટીમ સાથે રિએક્ટ કરીને ઓક્સાઇડ બનાવે છે, જો તમને યાદ ન રહે તો આને કેન્સલ કરવાનું. વિકિપીડિયામાં આપ્યું છે અને કેટલાક રિએક્શનમાં આ કામ કરે છે, એટલા માટે મિત્રો મેં અહીંયા આ રિએક્શન મૂકી. પણ યાદ નથી રાખવાની, ટેક્સ્ટબુકમાં આપણને ફક્ત હાઇડ્રોક્સાઇડ બનાવે છે, વોટર વોટર સાથે જ રિએક્શન કરે છે. મેટલ સચ એઝ એ લીડ, કોપર, સિલ્વર, ગોલ્ડ, પ્લેટિનિયમ ડુ નોટ રિએક્ટ વિથ વોટર, કોઈ દિવસ વોટર સાથે રિએક્શન ન આપે. ફરીથી આખો ટોપિકને બહુ સાદી ભાષામાં રિવિઝન કરીએ. કેદાર, નાતકા, માલી, આલુ, ઝરા, ફિકા, પકાતા હે, હાઈ કોટ હે, આપકા. બરાબર, આવું એક આપણે જોયું છે ફોર્મ્યુલા. હું તમને આના ઉપરથી કહું છું કે આ ત્રણેય હાઇડ્રોક્સાઇડ આપે છે અને આ ત્રણેય પાછા એમાં આ બે કોની સાથે રિએક્શન કરશે, કોલ્ડ વોટર સાથે રિએક્શન આપે છે. જેને બધા કોલ્ડ વોટર સાથેના રિએક્શનો તમે ધ્યાનથી જુઓ, આ બધા કોલ્ડ વોટર સાથે રિએક્શન આપે છે, ત્રણે ત્રણ, અને હાઇડ્રોક્સાઇડ આપશે. જ્યારે એમજી એક એવું છે જે હોટ વોટર સાથે રિએક્શન આપે અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બનાવશે. જ્યારે આ ત્રણ એવા છે જે સ્ટીમ સાથે રિએક્શન કરશે અને ઓક્સાઇડ આપશે, અને બધામાં ડાયહાઇડ્રોજન તો લિબરેટ થશે હો મિત્રો, યાદ રાખજો. અને આમાં તો કાંઈ પૂછવાનું જ નથી, નો રિએક્શન વિથ ધ વોટર. આવી રીતે બધી જ રિએક્શનો તમારે યાદ રાખવાની છે. આ બેમાં એક ખાસ ધ્યાન રાખવાનું, ફાયર એક્ઝિસ્ટ થાય છે અને મેગ્નેશિયમ હોટ વોટર સાથે રિએક્ટ કરીને હાઇડ્રોક્સાઇડ આપે. એટલે હું એમ કહી શકીશ કે આટલા જે છે એ હાઇડ્રોક્સાઇડ આપશે, જુઓ બાકીના બધા જ નીચેના છે એ ઓક્સાઇડ આપે છે. બહુ જનરલ અને સાદી રિએક્શન છે, મજા આવે એવી છે. એટલે યાદ રહી ગયું હશે મિત્રો, મેટલ વોટર સાથે રિએક્ટ કરી અને શું કામ કરે છે. ચલો એક બીજું રિએક્શન જોઈએ, વોટ હેપન્સ વેન ધ મેટલ રિએક્ટ્સ વિથ ધ એસિડ. બીજી કેમિકલ પ્રોપર્ટી ઓફ મેટલ્સની, સેકન્ડ નંબરની પ્રોપર્ટી આપણે ચેક કરીએ છીએ. સેકન્ડ નંબરની પ્રોપર્ટી, કેમિકલ પ્રોપર્ટી ઓફ મેટલ્સમાં સેકન્ડ નંબર, ઇફ મેટલ રિએક્ટ્સ વિથ ડાઇલ્યુટ મિનરલ એસિડ. મિનરલ એસિડ કયા છે આપણી પાસે? HCl, H2SO4 ને હજી એક HNO3 છે. જો આ બધા મિનરલ એસિડ છે, યાદ કરો, એસિડ બેઝ સોલ્ટના ચેપ્ટરમાં શીખ્યા છીએ. અને બીજા એક ઓર્ગેનિક એસિડ એ છે જેનો આપણે અહીંયા યુઝ નથી કરવાનો. મેટલને કોઈ ઓર્ગેનિક એસિડ સાથે રિએક્શન આપણે નથી આપતા. તો મેટલ મિનરલ એસિડ સાથે રિએક્શન કરી, HCl H2SO4 સાથે, HNO3 પણ મિનરલ એસિડ છે, હું અત્યારે રિએક્શન એ નથી કરાવતો. બટ અને એ ડાયલ્યુટ હોવા જોઈએ પાછા.
તો મેટલ રિએક્ટ વિથ ડાયલ્યુટ મિનરલ એસિડ સોલ્ટ ડાયડ્રોજન ગેસ લિબરેટેડ. જ્યારે ડાયડ્રોજન ગેસ બહાર આવશે એટલે સમજવાનું, બબલ્સ આવે, બબલ્સ આવે એટલે ક્યારેક આ ફાયર કેચિસ થાય, પણ એ સોડિયમ પોટેશિયમ લિથિયમ હોય તો જ નકર નહીં. તો આપણે જોઈએ એલ્યુમિનિયમ, ઝિંક અને મેગ્નેશિયમ ડાયલ્યુટ HCl મિનરલ એસિડ સાથે રિએક્શન કરે, એનો કોરસ્પોન્ડિંગ ક્લોરાઇડ બનાવે અને ડાયડ્રોજન ગેસ લિબરેટ થાય. ધીસ રિએક્શન ઇઝ એક્ઝોથર્મિક અને હીટ ઇઝ પ્રોડ્યુસ, હીટ પ્રોડ્યુસ એટલે દેર ફોર ઇટ ઇઝ કોલ એક્ઝોથર્મિક રિએક્શન. યસ, તો આ બંને આ રિએક્શન ક્યાં કામ લાગશે? આ રિએક્શનો ડાયડ્રોજન ગેસ લીનને લેબોરેટરીમાં કામ લાગશે. એવી જ રીતે જો એલ્યુમિનિયમ, ઝિંક અને મેગ્નેશિયમને બીજો એક આપણે એસિડ લઈએ, ડાયલ્યુટ, ડાયલ્યુટ જ લેવાનો છે, આ કમ્પલસરી છે, ત્યારે આપણને એનો કોરસ્પોન્ડિંગ સલ્ફેટ બનાવશે અને ડાયડ્રોજન ગેસ લિબરેટ થશે. તો હવે આ જ વાત સેવ કરો છો અને રિએક્ટિવિટી સિરીઝમાં આપણે લેવી હોય તો કેમ લઈએ? ચાલો આપણે રિએક્ટિવિટી સિરીઝ ચેક કરીએ. ચાલો રિએક્ટિવિટી સિરીઝ ચેક કરીએ અને એમાં જોઈએ. મેટલ રિએક્ટ વિથ એસિડ, યસ એસિડ વિથ એસિડ, સોલ્ટ એન્ડ ડાયડ્રોજન ગેસ લિબરેટ. ડાયડ્રોજન ગેસ હંમેશા ગેસિયસ ફોર્મમાં, એટલે ઉપર એરો એટલો કરું છું હું, કારણ કે ગેસિયસ ફોર્મમાં જઈ અને હવા કરતાં હલકો વાયુ છે એટલે ઉપર જશે. મેટલ પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, ફેરિક અને લેડ, આટલે સુધીની મેટલો લઉં છું જો અહીંયા સુધીની. મેટલ્સ એબાવ ધ હાઇડ્રોજન, એબાવ ધ હાઇડ્રોજન, એબાવ ધ હાઇડ્રોજન, હાઇડ્રોજન કરતાં જે ઉપરની મેટલ્સો છે મિત્રો, આ બધી જ ઉપરની મેટલો, જો આ બધી હાઇડ્રોજનની ઉપરની રિએક્ટિવિટી સિરીઝ ઉપરથી જ બધા કન્સેપ્ટ શરૂ થશે મિત્રો. મેટલ્સ એબાવ ધ હાઇડ્રોજન ઇન ધ સિરીઝ લિબરેટ ધ ડાયડ્રોજન ગેસ, આ બધા જ ડાયડ્રોજન ગેસ આપશે. યસ, વેન ધે રિએક્ટ વિથ ડાયલ્યુટ એસિડ, ડાયલ્યુટ મિનરલ એસિડ, બધા ડાયડ્રોજન આપશે. વી નેવર એવર મેક ટુ રિએક્ટ વિથ ધ ડાયલ્યુટ એસિડ. HCl સાથે રિએક્ટ કરશે સોડિયમ, વેરી એક્ઝોથર્મિક લાર્જ હીટ ઇઝ પ્રોડ્યુસ, એટલે વી આર કેપ્ટ સોડિયમ ઇન એ કેરોસીન. એક MG સાથેની રિએક્શન જોઈએ, MgCl2 ડાયડ્રોજન ગેસ લિબરેટ કરે, અને કેફી સાથેની રિએક્શન જોઈએ, FeCl2 ડાયડ્રોજન. કહેવાનો અર્થ શું છે મિત્રો? કે આ બધા જ ડાયલ્યુટ મિનરલ એસિડ સાથે રિએક્ટ કરી અને ડાયડ્રોજન ગેસ લિબરેટ કરશે. જ્યારે નીચેના શું થશે? ડુ નોટ રિએક્ટ વિથ ધ ડાયલ્યુટ એસિડ, ડાયલ્યુટ એસિડ સાથે. હવે આને શું કામ કાંઈ નથી લેતા આપણે, આ અનસ્ટેબલ છે મિત્રો, બહુ છતરે છે આપણને, એટલે આને જુદો રાખશું. હવે ત્યાંથી રિએક્ટિવિટી સિરીઝના પણ બે ભાગ પાડી દઈએ છીએ, કાંઈ નક્કી નથી ઘડીક વાર કયો બિહેવિયર કરે, એટલા માટે આપણે એને મૂકીએ છીએ અહીંયા. બરાબર, બહુ ઇઝી કન્સેપ્ટ, વેરી ઇઝી. પણ હવે સાહેબ એક પ્રશ્ન થયો, ઓલો HNO3 ક્યાં ઘૂસી ગયો? ડાયલ્યુટ મિનરલ એસિડની આપણે વાત કરીએ, HCl H2SO4, પણ તકલીફ ક્યાં છે? ઓલો HNO3 કોઈ સાથે રિએક્શન નથી આપતો. જોઈએ, મેટલ સાથે જ કોઈક મિનરલ એસિડ આપણે જો HCl લેશું તો ડાયડ્રોજન આપશે, H2SO4 લેશું તો ડાયડ્રોજન. આ બંને કેસમાં ડાયડ્રોજન ગેસ લિબરેટ થાય છે. જો મિત્રો, બંને કેસમાં ડાયડ્રોજન ગેસ લિબરેટ થશે, પણ HNO3 ઓલ્સો મિનરલ એસિડ. યસ, ઇટ ઇઝ મિનરલ એસિડ. આ ત્રણેય મિનરલ એસિડ છે, પણ એમાંથી બે છે એ મેટલ સાથે રિએક્ટ કરી અને ડાયડ્રોજન લિબરેટ કરે છે, પણ ડાયલ્યુટ HNO3 લો તો ડાયડ્રોજન ગેસ કેન નોટ બી લિબરેટ. કેમ ભાઈ આવું થયું? આવડે કેમ ઊંધો ચાલે છે? તો આપણે ક્વેશ્ચન થાય કે વાય ડાયલ્યુટ HNO3 ડઝ નોટ ઇવોલ્વ ધ હાઇડ્રોજન ગેસ વિથ ધ મેટલ એબાવ ધ હાઇડ્રોજન ઇન ધ સિરીઝ. હાઇડ્રોજન ઉપરની જે મેટલ્સો છે એ ડાયડ્રોજન ડાયલ્યુટ HNO3 સાથે કેમ રિએક્શન નથી આપતી, અથવા આપે છે તો કેમ ડાયડ્રોજન ગેસ ઇવોલ્વ નથી કરતી? પ્રશ્ન એ જ છે. બિકોઝ HNO3 ઇઝ અ વેરી 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 સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ, મીન્સ વોટ ઇઝ કોલ ઓક્સિડાઇઝિંગ એજન્ટ વિથ સપ્લાય ઓક્સિજન ટુ અધર્સ, ઇટ ઇઝ કોલ એજન્ટ. એજન્ટનું કામ શું હોય? તમે જો કોઈપણના એજન્સી બેંકમાં કે એજન્ટ શું કરે, બીજાને પોલિસી આપે, બીજાને વીમો વેચે, એમ ઓક્સિડાઇઝિંગ એજન્ટ મીન્સ ઓક્સિજન બીજાને આપશે. તો કારણ કે એની પાસે જો ઓક્સિજન છે, બીજાને ઓક્સિજન આપશે. જેવો આ મેટલ ડાયડ્રોજન ઉત્પન્ન કરશે, એ જ મેટલ પાછું આની અરે આનો ઓક્સિજન લઈને આવશે, એટલે સીધો વોટ ડાયડ્રોજનને એકલો જવા નહીં દે કે મારો ઓક્સિજન લેતો જા ભાઈ, એટલે ઓક્સિજન લેવા જાય તો હાઇડ્રોજન ઓક્સિજન સાથે કમ્બાઈન કરીને વોટર બનાવી નાખે. એટલે કહું છું કે ડાયલ્યુટ HNO3 કેન નોટ બી લિબરેટ ડાયડ્રોજન ગેસ વેન એવર ધ રિએક્ટ વિથ મેટલ્સ, કારણ કે સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. ઓક્સિજન તરત લિબરેટ કરીને બીજાને આપી દેશે, સ્ટ્રોંગ છે મિત્રો. જુઓ, ઓક્સિજન તરત આપશે, જેવું રિએક્શન કરશે ઓક્સિજન પોતાનો આપી દેશે. કોને આપશે? હાઇડ્રોજનને. હાઇડ્રોજન તો લિબરેટ થશે જ તે, પણ એ ઓક્સિજન લઈને લિબરેટ થશે એટલે વોટર બનાવી જશે.
ઝીંક ધારો કે ડાયલ્યુટ HNO3 સાથે રિએક્ટ કરે, ઓક્સિજન હાઇડ્રોજન લિબરેટ કરશે તે મિત્રો, પણ આમાંથી પાછો ઓક્સિજન લેશે એટલે વોટર બનાવી નાખશે એટલે હાઇડ્રોજન લિબરેટ થવા નહીં દે, પણ એની હાઇડ્રોજન ઇવોલ્ડ ઇન ઓક્સાઇડ ઓક્સિડાઇઝ ટુ વોટર. પણ હવે પાછું આમાંય બધા એક્સેપ્શન તો હોય જ તે મિત્રો, કાંઈ બધા હરકા ન હોય મિત્રો, સમજી લેજો, બધામાં એક્સેપ્શન રહેવાના. આપણે જોઈએ હવે આમાં શું એક્સેપ્શન છે. Can we obtain dihydrogen gas with the dilute HNO3 with the metal? Yes, we can get it. Only manganese and magnesium, these two metals react with very, 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 very dilute nitric acid. Means કે 1% of dilute nitric acid લઈએ, 1% નો અર્થ સમજો છો ને મિત્રો, 1% ડાયલ્યુટ નાઇટ્રિક એસિડ લઈએ એટલે કે 1% HNO3 99% વોટર હોય અંદર, એટલે એને કહેવાય વેરી 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 ડાયલ્યુટ નાઇટ્રિક એસિડ. જો આ સ્ટ્રોંગ ન લેવાય નકર પાછા બે રિએક્શન ભાગી જાય. એટલે જો મેગ્નેશિયમ પ્લસ HNO3 પણ કેવો 1%નો લેવો પડે તો પાછો ડાયહાઇડ્રોજન ગેસ આપશે અને MgNO3 બનાવશે. આ એક યાદ રાખજો મિત્રો, બહુ મજાની રિએક્શનો છે એટલે આ એક નવો કન્સેપ્ટ છે, થોડાક જુદી રીતે ભણવાનો છે એસિડ સાથે રિએક્શનનો, એટલે HNO3ને જરાક બરોબર પકડીને રાખજો મિત્રો. ટુ રિએક્શનો ચેક કરી, મેટલ રિએક્સ વિથ, બે કેમિકલ પ્રોપર્ટી ઓફ મેટલ્સની જોઈ, મેટલ રિએક્સ વિથ વોટર, મેટલ રિએક્સ વિથ એસિડ. હજી એક ત્રીજી કેમિકલ પ્રોપર્ટી બાકી છે, મેટલ રિએક્સ વિથ એર. આ ત્રણ કેમિકલ પ્રોપર્ટી વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અને બધી જ કેમિકલ પ્રોપર્ટી કોની સાથે કનેક્ટ છે, રિએક્ટિવિટી સિરીઝ સાથે. કોઈ દિવસ રિએક્ટિવિટી સિરીઝ ન ભૂલતા. ફરીથી એકવાર રિએક્ટિવિટી સિરીઝ માટેનો એક ફોર્મ્યુલા છે તમને ફરીથી હું બોલી જાઉં છું, એટલે તમને મજા આવશે, યાદ પણ રહી હશે. કેદારનાથ કા મલી આલુ જરા ફીકા પકાતા હૈ, હાઈકોર્ટ હૈ આપકા. બહુ મજાનું ને નાનું એવું ફોર્મ્યુલા, તરત યાદ રહી જાય મિત્રો, બરોબર. અને રિએક્ટિવિટી સિરીઝને જ્યારે તમે મગજમાં પકડશો અને કોઈ પણ મેટલની આ રિએક્શન આવે ત્યારે આ રિએક્ટિવિટી સિરીઝની સાથે કમ્પેર કરજો, ગેરંટી છે કે ગમે તે રિએક્શનો તમને ફાસ્ટ યાદ રહી જશે, મજાની રિએક્શનો. ICSE બોર્ડમાંથી સિલેક્ટ કરેલા બધા ટોપિક્સને તમને વેરીફાય અને બેઝિક કન્સેપ્ટ લીધા તમે NCERT બુક સાથે કમ્પેર કરશો ત્યારે તમને બહુ મજા આવશે વાંચવાની, જ્યારે આપણી બુકમાં આવું બધું ડિટેલ્સમાં કોઈ વસ્તુ લખેલી નથી. ઓકે ડિયર ફ્રેન્ડ્સ, ચાલો આપણે નવા લેક્ચરમાં મેટલ્સની રિએક્શન, એક ત્રીજા નંબરની કેમિકલ પ્રોપર્ટી એર સાથે રિએક્ટ કરાવશું અને શું બને છે. રિએક્ટિવિટી સિરીઝ સાથે તમે જો કમ્પેર કરો અને NCERT બુકને વાંચી અને મને કંઈક નવો ક્લુ આપજો, શું થાય છે, તમારામાં એક કન્સેપ્ટ બને છે કે નહીં જોઈએ આપણે. થેન્ક યુ વેરી મચ ડિયર ફ્રેન્ડ્સ, બાય બાય, નવા લેક્ચરમાં પાછા મળશું.